તો દિવાળીની રજાઓને કારણે હાલ નર્મદા જિલ્લામાં નર્મદા નદી કાંઠે આવેલા પોઈચા સ્વામિનારાયણ ધામ ખાતે ભક્તોની ભારે ભીડ જામી છે। આજે નવા વર્ષ નિમિત્તે પોઈચા સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। સાથે જ આ મંદિરના 10 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની પણ ઉજવણી આજથી કરવામાં આવી રહી છે, જેને લઈને અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। પોઈચા સ્વામિનારાયણ મંદિરે દિવાળી અને નવા વર્ષમાં 1 લાખથી વધુ ભક્તો ઉમટી પડે છે। તો દિવાળીની રજાઓને કારણે હાલ નર્મદા જિલ્લામાં નર્મદા નદી કાંઠે આવેલા પોઈચા સ્વામિનારાયણ ધામ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આજે નવા વર્ષ નિમિત્તે પોઈચા સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। આ સાથે જ આ મંદિરના 10 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની પણ ઉજવણી આજથી શરૂ કરવામાં આવી રહી છે, જેને લઈને અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। પોઈચા સ્વામિનારાયણ મંદિરે દિવાળી અને નવા વર્ષમાં 1 લાખથી વધુ ભક્તો ઉમટી પડે છે। અહીંયા પોઈચા ફરવા માટે અહીંયા ગુજરાતમાં ખૂબ સારી સારી જગ્યાઓ છે ફરવાની, પણ પોઈચા એક એવું મંદિર છે જ્યાં સ્વામિનારાયણના મંદિરમાં એટલું સરસ શણગાર્યું છે। અહીંયા રાતે પણ આવે તો બી લાઇટો છે એ બહુ જ ખૂબ રીતે સારી રીતે સજાવવામાં આવી છે। અહીંયાના આર્કિટેક્ચર જે છે તો તે બી બહુ જ ખૂબ સરસ રીતે સજાવવામાં આવ્યા છે। આના પછી અમે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ છીએ। અહીંયા ખૂબ સારી સારી વ્યવસ્થા છે। આજે નવા વર્ષે હું પોઈચા આવી છું અને હું પ્રથમ દિવસે જ પોઈચાના સ્વામિનારાયણના દર્શન લેવા ચાહી છું, કારણ કે મને લાગે છે કે જેની શરૂઆત સારી થાય એનું એન્ડિંગ પણ સારું જ થાય છે અને ભગવાનના બ્લેસિંગ્સ લઈને બહુ સારું લાગે છે। પોઈચામાં હું 5 વર્ષ પહેલાં આવી હતી, પણ આ 5 વર્ષ પછી હું જોઉં છું કે અહીંયા બહુ સારું પ્રગતિ થઈ રહ્યું છે, કે અહીંયા બહુ જ સારા ગિફ્ટ શોપ બનાવી ગયા છે, ખાવા પીવાનું સ્થાન બની ગયું છે, અહીંયા નવું ગાર્ડન ડેવલપ કર્યું છે, નયા નયા મૂર્તિ જોવામાં મળ્યા છે જે 5 વર્ષ પહેલાં અહીંયા જોવા ના મળ્યા હતા, અને અહીંયાની જે સુવિધાઓ છે એ બહુ જ સારી છે। આજે નવા વર્ષનો પરમ પવિત્ર દિવસ છે અને એમાંય ઉત્સવ એટલે આપણી સંસ્કૃતિના પાયામાં જોડાયેલો છે। અલબેલો કી ઇસ ધરતી પે ત્યોહાર ભી હે અલબેલે, કહી દિવાલી કી જગમગ હે, કહી હોલી કે હે મેલે, જહાં રાગ રંગ ઓર હંસી ખુશી કા ચારો ઓર હે ડેરા, વો ભારત દેશ હે મેરા। ત્યારે આ ભારતની એક ગરિમા છે કે માનવ માત્ર ઉત્સવ પ્રિય છે। ત્યારે જન્માષ્ટમી, દિવાળી આ બધા ઉત્સવો આવે ત્યારે આ બધા પારિવારિક ઉત્સવો છે અને ત્યારે પરિવાર સાથે લોકો ખૂબ એને ભાવથી ઉજવતા હોય છે, દૂર દૂર મંદિરોમાં દેવસ્થાનોમાં જઈને દર્શન કરતા હોય છે। ત્યારે અહીં નીલકંઠ ધામ પોઈચાની અંદર પણ એ બધા જ યાત્રિકો અને ભાવિકો એને ખૂબ ભાવથી આવકારવામાં આવે છે। જો કે દિવાળીના દિવસોમાં દરરોજ 60 થી 70 હજાર જેટલા ભાવિકો અહીં નિયમિત રીતે પધારતા હોય છે। લગભગ એમાંથી આશરે 5 થી 6 હજાર જેટલા ભાવિકો રાત્રિ રોકાઈ શકે એટલી અહીં આપણે ઉતારાની જમવાની પણ વ્યવસ્થાઓ કરીએ છીએ। વિશાળ મોટો નદીનો પટ છે, ત્યારે ભાવિકો એમાં સ્નાન કરીને પણ પોતાની આસ્થા અને પોતાની ભાવનાઓ આ સત્ય સંકલ્પ સરિતાના તટે કરતા હોય છે। બીજું આ નર્મદાનો તટ છે, એક સાધનાનો અને આરાધનાનો તટ છે અને એટલા માટે ખૂબ મોટા પાયે અહીં અનુષ્ઠાનો થતા હોય છે અને એટલા માટે આ વર્ષે જોગાનું જોગા નીલકંઠ ધામને 10 વર્ષ પૂર્ણ થયા છે।